નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સર્વ શિક્ષણ પાઠશાળાની યુટ્યુબ ચેનલ ઉપર આપ સૌનું સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આપણે જોઈ રહ્યા છીએ ધોરણ 11 વિષય ઇંગ્લિશ યુનિટ 5 પેપર ધ પેન્ટન પેટ, એટલે કે ફેન્ટમ પેટ. પેપર એક નામ છે અને ફેન્ટમ પેટ એટલે કે એક પાલતુ પ્રાણી. એક સ્કૂલનો સંવાદ છે, પાર્ટ એક જોયો. આજે આપણે પાર્ટ ટુ શરૂ કરવાનો છે. પેજ નંબર 51 ઉપર સ્ટુડન્ટ માંથી શમા નામની એક છોકરી છે, તેમણે પોતાના પેટ, પોતાના પાલતુ પ્રાણી વિશે માહિતી આપી. ત્યારબાદ હવે નેક્સ્ટ ટીચર એવું કહે છે, વેરી ગુડ, એટલે કે તારો ખૂબ ખૂબ આભાર અથવા તો ખૂબ સરસ કાર્ય કર્યું શમા, ને એવું કહે છે. વુઝ નેક્સ્ટ, હવે તેવું પૂછે છે, આખો ક્લાસ બેઠેલો છે એમાંથી એવું પૂછે છે કે હવે આગળનું કોણ એમ. એટલામાં જ મેની હેન્ડ્સ એટલે કે ઘણા બધા હાથ, વેવ્સ એટલે કે હવામાં આમ ઊંચા થાય છે. આપણે એમ સ્કૂલમાં ટીચર અથવા તો સર કોઈ પ્રશ્ન પૂછે ને આવડતા હોય એ બધા હાથ ઊંચા કરે, એવી રીતના બધા સામેથી ઘણા બધા હાથ ઊંચા થાય છે. ઇન ધ એર એટલે કે હવાની અંદર. એન્ડ ધેર આર શૂટ, અને બૂમ પાડે છે. ઓફ મેમ 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 મી એમ એટલે કે હું 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 કહું એમ, એવી રીતના બધા બૂમ પાડે છે કે હું કહું હું કહું એમ. ટીચર યસ રોહન, અને ટીચર કોને સિલેક્ટ કરે છે, રોહનને. રોહન છે તે આવીને પોતાના પાલતુ પ્રાણી એટલે કે ફેન્ટમ પેટ વિશે કહેશે. જોઈએ રોહન શું કહે છે. રોહન, આઈ હેવ ગોટ ધ ફિરકેટ્સ ડોગ ઇન ધ હોલ વર્લ્ડ અ રોટ વેઇલર, એટલે કે આઈ હેવ એટલે કે મારી પાસે છે ફિરટ એટલે કે એકદમ ઘાતકી, ખૂબ જ ખતરનાક. એવું કહે છે કે મારી પાસે ખૂબ જ ઘાતકી એવો ડોગ છે એટલે કે કૂતરો છે. ઇન ધ વર્લ્ડ એટલે કે પૂરેપૂરા વર્લ્ડ એટલે કે વિશ્વની અંદર જાણીતો છે અ શેટવેલર એટલે કે શેટવેલરની જાત તરીકે કૂતરો જાણીતો છે. હિઝ નેમ ઇઝ કિલર, અને જો આ ભાઈ એમનું નામ એવું રાખ્યું પાછું કિલર, એ કે તે ખૂબ જ ઘાતકી હોવાથી તેમનું નામ શું રાખી દીધું એણે, કિલર. જોઈએ આગળ, હી ઇઝ અ વેરી ડેન્જરસ ડોગ, અને તે ખૂબ જ ડેન્જરસ એટલે કે ખતરનાક ડોગ છે. મતલબ કે કોઈને ભાડા ન મૂકે, અજાણ્યા વ્યક્તિ હોય ભાવ 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 બાંધેલો હોય એટલે, નકર તો તે શું થાય ને કરડવા માટે જાય. એવું કહે છે કે કૂતરો છે એકદમ ડેન્જરસ છે, ખૂબ જ ખતરનાક છે એમ, કોઈને હાથમાં રહે નહીં એમ. બટ પરંતુ હી ઇઝ હાઈલી એટલે કે ખૂબ જ ટ્રેન એટલે કે તાલીમવાળો છે, તે ખૂબ જ તાલીમ દીધેલી છે, તે માણસોને ઓળખે છે એમ. જે ઓળખે છે એવા માણસો સાથે તે કાંઈ નહીં કરે, અને જેને નથી ઓળખતા એની તો પાછળ પડી જશે એમ. એટલે કે તે ખૂબ જ હાઈલી એટલે કે ખૂબ જ રીતે ટ્રેન કરેલો છે, એમને તાલીમ આપેલી છે. સો હી ડઝન્ટ, તેથી તે ક્યારેય નહીં બાઈટ એટલે કે કરડશે એની વન ઓફ અસ એટલે કે આપણામાંથી તે ક્યારેય પણ કોઈને પણ કરડશે નહીં. ટીચર, થેન્ક યુ રોહન. નેક્સ્ટ, ફરી વખત ટીચર આભાર માને છે. નેક્સ્ટ, હવે આગળનું કોણ છે જોઈએ. સ્ટુડન્ટ ટુ, આઈ હેવ ગોટ અ પેર, આઈ હેવ એટલે કે મારી પાસે છે, ગોટ અ પેર એટલે કે એક જોડી પ્રિસિયન કેટ એટલે કે બિલાડીઓની. માય અંકલ એટલે કે મારા જે કાકા છે, સેઈસ એટલે કે એવું કહે છે, ધે આર અ વેરી રેર, રેર એટલે કે અસામાન્ય, ક્યાંક જ જોવા મળે એવા કલરમાં છે, એટલે કે ક્યાંક જ જોવા મળે ને એવા કલર છે આ બિલાડીના. બે બિલાડી છે ને, ના અસામાન્ય કલર છે એટલે ક્યારેક ક્યાંક જ જોવા મળે. આપણે ઘણી વખત કહેતા હોઈએ રેર કેસ એટલે કે ક્યાંક જ જોવા મળે. આઈ હેવ ટુ બ્રશ એટલે કે હું તેમને બ્રશ કરું છું, ધેમ એવરી ડે એટલે કે દરરોજ, દરરોજ તેમને હું બ્રશ કરાવું છું. ધેર નેમ આર સિલ્વર એન્ડ ગોલ્ડ બીકોઝ ધેર આર સો પ્રિસિયસ એટલે કે તેમના નામ પણ તેમણે એવા રાખ્યા, જો ગોલ્ડ અને સિલ્વર એટલે કે એકનું નામ ગોલ્ડ રાખ્યું, એકનું નામ સિલ્વર રાખ્યું, કે કારણ કે તે ખૂબ જ કેવી છે, કિંમતી, ધ્યેય એટલું કહીને તે સ્ટોપ થઈ જાય છે. ધ રેસ્ટ ઓફ ધ પ્રેઝન્ટેશન, અને પ્રેઝન્ટેશનમાં એક રેસ્ટ પડે છે, એક બ્રેક પડે છે. ટેક પ્લેસ ઇન મેઇન એઝ પિયા, અને હવે પિયા નામની છોકરી આવે છે, ઊભી થાય છે. ગેટ્સ અપ એટલે કે ઊભી થાય છે. એન્ડ વોક, અને ચાલવા લાગે છે. ડાઉન સ્ટેજ એટલે કે આગળનું જે સ્ટેજ છે તેના તરફ. ટુ ટેલ્ક એટલે કે વાતચીત કરવા માટે. ડાયરેક્ટલી એટલે કે સીધી જ. ટુ ધ ઓડિયન્સ એટલે કે સામે જે આખો ક્લાસ બેઠેલો છે તેમની સાથે. શી ઇઝ ટ્રબલેડ, અને તે ખૂબ જ શું છે, મુશ્કેલીમાં, કારણ કે તેમને ઘણી વાતચીત કરવાની છે તેમના પેટ વિશે. હજી જોઈએ જે શું વાતચીત કરે છે પાછળના પેજ ઉપર. ટીચર, કમોન પિયા, લેટ્સ હિયર અબાઉટ યોર પેટ. કમોન એટલે કે ચાલ, ઝડપથી તારા જે પેટ છે તેમના વિશે અમને કહે. ટીચર્સ સાયલેન્સ એટલે કે સોરી ધેર સાયલેન્સ એટલે કે ત્યાં ખૂબ જ શાંતિ છે. એવરી વન ટર્ન ટુ પિયા, અને બધા જ પિયાની તરફ નજર કરીને બેઠા છે. ટર્ન એટલે કે ફરી ગયા, આજુબાજુ ક્યાંય જોતા નથી, બધાનું ધ્યાન ક્યાં છે, હવે પિયા તરફ. સ્ટુડન્ટ થ્રી, યસ પિયા, વોટ્સ યોર પેટ,
બેટ ઇઝ ધ બેસ્ટ જો એની મજાક કરે છે યસ પિયા એ કે શું પિયા તારું જે પેટ છે એટલે કે તારું જે પ્રાણી છે પાલતુ પ્રાણી છે શું છે એમ સ્ટુડન્ટ 4 પિયા ધ ગ્રેટ એનિમલ એક્સપર્ટ ફરી વખત બીજો સ્ટુડન્ટ છે તેમની શું કરે છે મજાક કરે છે એમ કે છે કે પિયા છે ગ્રેટ એટલે કે એક મહાન એક્સપર્ટ એટલે કે નિષ્ણાંત છે એમ કે એક તો એક મહાન નિષ્ણાંત છે એમ પ્રાણીઓની એની પાસે તો ખૂબ જ સારું એવું પેટ હશે એમ ગો ઓન પિયા ડોન્ટ ટેલ મી યુ ડોન્ટ હેવ અ પેટ એટલે કે તું એવું નહીં કહી શકે કે મારી પાસે પેટ નથી એમ સ્ટુડન્ટ 5 સી હેઝ અ ડોગ શું કહે છે કે એની પાસે કૂતરો છે એમ આઈ હેવ સીન ઇટ એટલે કે મેં જોયેલો છે એમ ઇટ્સ એન ઓલ્ડ સ્ટ્રીટ ડોગ અને તે એના શેરીમાં રખડા કરે એમ એક શેરીનો એક શેરીમાં રખડતો કૂતરો છે એમ ઇટ કેન હાર્ડલી વોક અને તે ખૂબ જ ખતરનાક છે એમ સખત રીતે ચાલે એમ મચ લાફ્ટર અને આ કોમેન્ટ ઉપર બધા લોકો ખૂબ જ હસે છે જોઈએ આગળ સ્ટુડન્ટ આ બીજા વિદ્યાર્થી છે તે એવું કહે છે રિયલી પિયા ખરેખર ઓનલી અ સ્ટ્રીટ ડોગ એટલે કે શહેરીમાં રખડતો કૂતરો એમ મે બી ઇટ્સ વોલ્ફ ઇન ડિસગસ એટલે કે અમે તો એવું સાંભળ્યું હતું કે તારી પાસે વરુ છે એમ ટેલર એઝ અરાઉન્ડ એટલે કે બધા જ લોકો શું કરે છે એમની આજુબાજુ એમની મજાક કરે છે બેટ સી હેઝ ધ મોસ્ટ એક્સાઇઝિંગ પેટ કમોન પિયા ટેલ અસ શું કરે છે બધા એક સાથે બોલે છે એટલે કે કમોન પિયા એટલે કે ઝડપથી કે તું અમને કે તારી પાસે શું છે એમ બધા એક્સાઇટિંગ છે ઉત્તેજિત છે કે પિયા પાસે કયું પેટ છે એમ ટીચર ગો ઓન ટીચર શું કહે છે ચાલ પિયા ઝડપથી સ્ટુડન્ટ ચિયરિંગ કરે છે ચિયરિંગ એટલે કે એક સાથે બોલવું પિયા 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 એમ બધા લોકો એક સાથે બોલે છે પિયાને કહે છે કે પિયા તું કંઈક ને કંઈક એવું બોલ એટલે કે તું કે તારી પાસે શું છે એમ પિયા ગોઝ સ્લોલી એટલે કે પિયા ખૂબ જ ડરેલી છે કારણ કે બધા લોકો તેમની મજાક ઉડાવે છે બધા લોકો ગમે એમ તેમને બોલે છે એટલા માટે તે સ્લોલી એટલે કે ધીરેથી જાય છે ધ ટોપ ઓફ ધ ક્લાસ એટલે કે જે ક્લાસનો ટોપ છે આગળનો જે મેન વિભાગ છે ત્યાં જાય છે એઝ સુન એઝ એટલામાં જ સી ઇઝ ધેર અને ત્યાં પહોંચે છે એવરી વન ઇઝ ક્વાઇટ ત્યાં બધા લોકો શું થઈ જાય છે ચૂપ થઈ જાય છે કારણ કે હવે પિયા બોલવાની છે ટીચર હવે એવું કહે છે ગો ઓન પિયા તે તેમને થોડું પ્રોત્સાહન આપે છે કે પિયા તું બોલ એમ વી લવ ટુ હિયર ઓલ અબાઉટ યોર પેટ એટલે કે અમને ગમશે તારા જે પેટ છે એમના વિશે સાંભળવું અમને ખૂબ જ પસંદ છે એમ અમને ગમશે કે તું બોલીશ તું જે બોલીશ એ અમને ગમશે એમને શું પૂરું પાડે છે મિત્રો પ્રોત્સાહન પૂરું પાડે છે પિયા ઓલમોસ્ટ એટલે કે લગભગ ઇનલ્યુડ બેલી એટલે કે બોલવાની જ હતી અને બોલી પણ ગઈ આઈ હેવ અ ત્યાં પાછો વચ્ચે એકાદો છોકરો હોય ને ક્લાસમાં હોય એવા બે ત્રણ હોય જે વચ્ચે બોલવાવાળા હોય એમાંથી એ કેવું બોલે છે સ્ટુડન્ટ્સ વી કેન્ટ હિયર યુ એટલે કે અમને સંભળાતું નથી એમ સંભળાતું હોય તો એમ કે અમને સંભળાતું નથી સ્પીક અપ એટલે કે તું ખૂબ જ જોરથી બોલ એમ લાઉડર એટલે કે જોરથી બોલ પિયા આઈ હેવ અ એમ કરીને આમ વિચારે છે ટેક અ ડીપ એટલે કે લે છે ડીપ એટલે કે ઊંડો બ્રેથ એટલે કે શ્વાસ નાવ ધ ડિસિઝન એટલે કે હવે તે નિર્ણય લે છે ઇન ટેક ધ સ્પીક અપ અને બોલી જાય છે અ મંકી એટલે એક વાંદરો તે શું બોલે છે મારી પાસે એક વાંદરો છે ક્લાસ ઇરુપ્સ વિથ એક્સાઇટમેન્ટ અને આખો ક્લાસ એક્સાઇટમેન્ટ થઈ જાય છે ઉત્તેજિત થઈ જાય છે વાંદરા વિશે સાંભળવાનું છે શેના વિશે મિત્રો વાંદરા વિશે અને આગળ પિયા શું વાત કરશે એ આપણે નેક્સ્ટ વિડીયો લેક્ચરની અંદર જોઈશું થેન્ક યુ વેરી મચ